આ તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પોતાના ભાષણમાં રાજ્યના બાળકોને પોતાના ભાણિયા ગણાવશે ત્યારે મામાના રાજમાં ભાણિયાઓની કેવી કફોડી હાલત છે તે અમે આપને બતાવીશું. વાત છે દમોહ જિલ્લાની કે જ્યાં સ્કૂલે જવા માટે બાળકોનું જીવન દોજક બની ગયું છે. સ્કૂલના બાળકો રોજ મોતને માત આપીને સ્કૂલે જતા દેખાઈ રહ્યા છે. તેમને તેમના ભવિષ્યની ચિંતા છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા જે દ્રશ્યો છે એ સ્કૂલે જતા વિદ્યાર્થીઓના છે. કેવા સ્ટન્ટ કરવા પડે છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે, જોખમી સ્ટન્ટ કહી શકાય. અને આ સ્ટન્ટ તેઓએ શોખ ખાતર નહીં પરંતુ મજબૂરીમાં કરવામાં આવે છે. તંત્રની જંજીરમાં બંધાયેલા વિકાસના પરિણામે આ પ્રકારના સ્ટન્ટ કરવાનો વારો આવ્યો. વરસાદની સીઝનમાં આ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તેની વચ્ચે વરસાદ હોય અને નદીમાં પાણી હોય ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું પણ બંધ કરવાની ફરજ પડે છે. આ નદી પાર કરવા માટે માત્ર બાળકો જ નહીં પરંતુ સ્કૂલના શિક્ષકોને પણ જોખમ ખેડવાની ફરજ પડે છે. જે પુલ પાર કરીને સ્કૂલે જાય છે તે પુલ છેલ્લા 5 વર્ષથી આ જ સ્થિતિમાં છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો છેલ્લા 5 વર્ષથી આશા સેવીને બેઠા છે કે પુલ બની જશે ત્યારે ઝડપથી આ મુશ્કેલીનો અંત આવે તેવું સ્કૂલ પણ હવે ઈચ્છી રહી છે. हो जाती है सख्ती वह हो जाता है इसलिए यहाँ पर कृपया है कि यहाँ का पुल पूरा बना. हाँ हम लोग रोज यहीं से आते हैं. नहीं आते कभी कभी पढ़ाई भी छूट जाती है. क्या करें तब इतना सारा पानी है. स्कूल जाने में नाला पड़ता है इसलिए वो नाला बहुत तेज है और स्कूल जाने में समस्या है. कुछ बच्चे बह जाते हैं इसलिए और पुल अधूरा है इसलिए कुछ बच्चे छोटे छोटे भी हैं उनके लाने निकलने में समस्या होती है. जो कराया जा रहा है तो उसमें ठेकेदार की लापरवाही के कारण अभी तक निर्माण नहीं हुआ है. जिला पंचायत सीओ के पास जो है राचाय ने पत्र भी भेजा है तो वहीं से निर्माण एजेंसी को यदि निर्देश देते हैं तभी पूर्ण हो पाएगा.